हेलो फ्रेंड्स, चलो आज आपणे शीखीए के रसोड़ामां जरूरियात मुजबनी जे क्रियाओ थाय छे अने जे डेली थाय छे ए क्रियाओनो इंग्लिश राइट। अने जीवनमां आ क्रियाओ अचूक थती ज होय छे, रोज थती होय छे। तो आवी कई कई क्रियाओ छे? तमे सांभळ्युं छे के वेट एटले वजन राइट, परंतु तमने ए खबर छे के वजन करवुं एटले शुं? तो તોલવું, એની માટે ઇંગ્લિશમાં વર્ડ છે વે, છે ને ઇન્ટરેસ્ટિંગ? તો આવા મજેદાર શબ્દો ચાલો ફરી શીખીએ આપણે। વે એટલે વજન કરવું, પાઉન્ડ, પેલા પાઉન્ડ નહીં, પાઉન્ડ એટલે કૂટવું અથવા કચડી નાખવું, હીટ ગરમ કરવું, અને સ્લાઈસ એટલે આપણે જેને કહીએ છીએ ને કટ કરવું એને કહેવાય સ્લાઈસ, ઓકે, કાપવું, પીલ છોલવું, છાલ ઉતારવી, કુક રાંધવું એ તો ખબર જ છે આપણને, સ્ટર તપેલામાં કઢી મૂકી હોય અને આપણે હલાવીએ એને કહેવાય સ્ટર, સ્ટર એટલે લાવવું, અને ટ્વિસ્ટ એટલે વાળવું, ટ્વિસ્ટ એટલે વાળવું, બ્લેન્ડ ઘરમાં આપણે જોયું છે બ્લેન્ડર રાઈટ, ક્યારે વિચાર્યું છે કે એને બ્લેન્ડર કેમ કહેવાય છે? બીકોઝ બ્લેન્ડ એટલે મિશ્ર કરવું, ભેગું કરવું, એક વસ્તુ બીજી વસ્તુમાં ભેળવવી, બ્લેન્ડ મિક્સ કરવું જેને કહીએ છે ને, એક્ચ્યુઅલી એ છે બ્લેન્ડ, મિશ્રણ કરવું। નીડ, એન ડબલ ઈડી નહીં, કે એન ઈ એ ડી, નીડ, આટો ગૂંથીએ છીએ ને એને કહેવાય નીડ રાઈટ, આમાં કે છે એ સાયલેન્ટ છે, નીડ એટલે ગૂંથવું। અને હા, કેક બનાવી હોય અથવા કઢી બનાવી હોય ત્યારે દહીં ફાંટવું પડે છે, કેક બનાવી હોય અથવા ભજીયા બનાવવા હોય ત્યારે આપણે છે એનો આટો ફેંટીએ છીએ રાઈટ, તો આ ફેંટવું એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે વિસ્ક। અને હા, આપણે જોઈએ છે ગમ સ્ટિક, તો આ સ્ટિક એટલે ચીપકાવવું, સ્ટિક એટલે ચીપકાવવું, બોઇલ ઉકાળવું, ડ્રાય સુકાવવું। અને આપણે આજકાલ ટાકોઝ ને એવું બધું ખાતા હોઈએ છીએ, ફ્રેન્કી ખાતા હોઈએ છીએ, તો ફ્રેન્કીની ઉપર જે પડ છે રોટલીવાળું બરાબર છે, પહેલાં દેશી ગામડાની ફ્રેન્કી હતી, અંદર મરચું, તેલ, મીઠું અને થોડીક ખાંડ લગાવી દેવાની રોટલીની ઉપર, પછી એને ગોળ ગોળ વાળી દેવાનું, આજે ઉપર લપેટીએ છીએ ને એને કહેવાય રેપ। શું કહેવાય? રેપ, આપણે રેપ ખાતા જ હોઈએ છે આજકાલ, તો એનો બહુ જ ટ્રેન્ડ છે, એટલે આ રેપ એટલે લપેટ। અને યસ, આ બધું ખાધા પછી જો કપડા પર પડી જાય અને કપડા પર ડાઘ પડે તો આપણે એને રબ કરીએ છીએ, રબ કરીએ છીએ, રબ કરીએ છીએ રાઈટ, તો આ રબ એટલે ઘસવું। અને અંતે કવ એટલે કે ડાંગવું। તો મજા આવી ને? નાનાથી થોડો મોટો વિડીયો છે, પણ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો અને પોતાનું વોકેબ બૂસ્ટ કરવા માટે હંમેશા તમે મારી ચેનલ જોતા રહો, વિડીયોઝને લાઇક કરતા રહો અને શેર કરતા રહો। મળીએ છીએ નવા લેક્ચરમાં, બાય।